નમસ્કાર, સ્વાગત છે આપનું કરિયર ગુરુ કાર્યક્રમમાં. હું છું પંકજ. મિત્રો, ભારતમાં વસતા ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે જેઓ વિદેશમાં અભ્યાસ કરવા માંગે છે, પરંતુ વિદેશમાં અભ્યાસ કરવા માટે આપને ખબર હશે, એ વિદ્યાર્થીઓને પણ ખબર હશે કે આઇલેટ્સની એક્ઝામ ખાસ જરૂરી છે, અને આ એક્ઝામ આપ્યા બાદ જ વિદેશમાં વિઝા મળવાની જે ચાન્સ છે તે વધી જતા હોય છે. ત્યારે આઇલેટ્સની એક્ઝામની તૈયારી કેવી રીતે કરવી, સ્ટુડન્ટ વિઝા શું છે અને તેની પ્રોસેસ શું હોય છે, આઇલેટ્સની પ્રિપરેશન કેવી રીતે કરવાની હોય છે અને પરીક્ષા વર્ષમાં કેટલી વાર લેવાતી હોય છે, આ મુદ્દાની આજે આપણે ચર્ચા કરીશું. આપણી સાથે ચર્ચામાં જોડાયા છે ઇન્ટરનેશનલ અફેર્સ નેવિગેટર એજ્યુકેશન સંસ્થાના ચિરાગ જોશી, જેઓ ડાયરેક્ટર છે, અને સાથે જ છે કરિશ્મા બહેન જોશી, જેઓ નેવિગેટર એજ્યુકેશન સંસ્થાના ડાયરેક્ટર છે. આ બંનેનું સ્વાગત છે કાર્યક્રમમાં. ચર્ચાની શરૂઆત કરીએ કરિશ્મા બહેન આપનાથી. તો શું છે આઇલેટ્સની એક્ઝામ અને શા માટે તે વિદેશ અભ્યાસ માટે જરૂરી છે? ઓકે, આઇએલ્સ એક્ઝામમાં સૌથી પ્રથમ તો આપણે જાણવું પડે કે આઇએલ્સનું ફૂલ ફોર્મ શું થાય છે. ઇટ્સ અ ઇન્ટરનેશનલ ઇંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટિંગ સિસ્ટમ, બરાબર છે? મતલબ શું કે તમારી ઇંગ્લિશ ભાષા કેવી છે, બરાબર છે, ચકાસણી કરવાની પદ્ધતિ આવે છે. તો જેથી તમારે ફોરેન કન્ટ્રી જવું હોય તો એ પહેલા ઇંગ્લિશ લેંગ્વેજ ચેક કરવામાં આવે છે. તો એટલા માટે આઇએલ્સ એક્ઝામ આપવી બહુ જ કમ્પલસરી છે કે જો તમને ભાષા આવડે છે, તમારું તેના પર પ્રભુત્વ છે, તમે ત્યારે તમે બીજા દેશમાં જઈને સર્વાઈવ કરી શકશો અને સારી રીતે ભણી શકશો કે પછી રહી શકશો તમે ત્યાં. એટલે આઇએલ્સની એક્ઝામ કયા વ્યક્તિઓએ, કયા વિદ્યાર્થીઓએ આપવી જોઈએ? આઇએલ્સ એક્ઝામ ખાસ કરીને તો એ વિદ્યાર્થીઓ માટે છે કે જે લોકોને અબ્રોડ જવું છે. જો અબ્રોડ નથી જવું તો આઇએલ્સનું એક્ઝામિનેશનનું એટલું કોઈ મહત્વ નથી રહેતું. અબ્રોડ જવા માટે જ ખાસ કરીને આઇએલ્સ એક્ઝામ આપવામાં આવે છે. અને બીજું, જે છોકરાઓ 10th પાસ કરે છે એ પછી એ લોકો એક્ઝામ આપી શકે છે, 10+ ના સ્ટુડન્ટ આપી શકે છે. જી, ચિરાગભાઈ આપને પૂછવા માંગીશ, એબ્રોડની વાત કરી રહ્યા છે આપણે, ત્યારે વિદેશોમાં અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓ છે, એ લોકોને સ્ટુડન્ટ વિઝાની પ્રોસેસ થોડી સમજાવશો? સ્ટુડન્ટ વિઝા કેવું છે કે એક સિસ્ટમ છે જેના દ્વારા તમે ભારતની બહાર સ્પેસિફિકલી સ્ટડી કરવા માટે જઈ શકો. હવે સ્ટડીના દરેક દેશના નિયમો અલગ અલગ રહેલા છે. સ્ટુડન્ટ વિઝા માટે નિયમો, ધારો કે તમારે ઓસ્ટ્રેલિયા જવું છે તો એના નિયમો અલગ છે, ન્યૂઝીલેન્ડ અલગ છે, પણ એક આઈએલટીએસ એવી વસ્તુ છે જે બધામાં કોમન છે. તમારે કોઈ પણ વિઝા જોઈતા હશે, કોઈ પણ સ્ટુડન્ટ વિઝા કોઈ પણ દેશના જોઈતા હશે, આઈએલટીએસ 80% કન્ટ્રીઝમાં નેસેસરી છે. અને સ્ટુડન્ટ વિઝા દ્વારા તમે એના તમારા એજ્યુકેશન પછી અબ્રોડ એજ્યુકેશન માટે કોઈ પણ કન્ટ્રીમાં તમારો જે કોર્સ છે એના ટાઈમ ડ્યુરેશન જેટલા તમે વિઝા લઈને જે તે કન્ટ્રીમાં ભણવા જઈ શકો છો. જી, આપણે દર્શક મિત્રોને ખાસ જણાવી દઈએ કે જો આપ વિદેશમાં અભ્યાસ કરવા માંગતા હોય અને આઇલેટ્સની પરીક્ષાની તૈયારીને લઈને આપને કોઈ પ્રશ્ન અથવા મૂંઝવણ સતાવતી હોય તો અમારી ફોનલાઈન અત્યારે ખુલ્લી છે, આપ ફોન કરીને પ્રશ્ન પૂછી શકો છો. આપણી સાથે જામનગરથી એક દર્શક મિત્ર જોડી ગયા છે ફોનલાઈન પર. હલો. હલો. જી, પ્રશ્ન શું છે આપનો? એમનો પ્રશ્ન કદાચ નીટની એક્ઝામ માટેનો છે, આઈએલટીએસ માટેનો નથી. એટલે નીટની જે એક્ઝામ છે એ ટોટલી ડિફરન્ટ છે આઈએલ્સ એક્ઝામિનેશન કરતા. એ મીન્સ એજ કમ્પલસરી નથી હોતું કે તમારે આપવી જ પડે, પણ જ્યારે આઇએલ્સ કમ્પલસરી હોય છે. જી, ખાસ કરીને આઈએલટીએસ એક્ઝામની આપણે વાત કરી રહ્યા છીએ, આજે પ્રિપરેશનની વાત કરી રહ્યા છીએ. આ પરીક્ષા વર્ષમાં કેટલી વાર લેવામાં આવતી હોય છે? વર્ષમાં તો ઘણી વાર લેવામાં આવે છે. એકચ્યુઅલી આ એક્ઝામિનેશન મહિનામાં 2-3 વાર લેવામાં આવે છે. મોટા ભાગે દરેક સેટરડે સન્ડેઝના એક્ઝામ હોય છે, અને જ્યારે બી તમે એક્ઝામ આપવા ઈચ્છતા હો કે મારે એક્ઝામ આપવી છે તો મિનિમમ 15-20 ડેઝ પહેલા તમારે લઈ લેવાની હોય છે ડેટ એક્ઝામ માટેની, અને પછી તમે એક્ઝામ અપીયર કરી શકો છો. જી, તો આઇએલટીએસની આજે આપણે વાત કરી રહ્યા છીએ, કયા કયા દેશો માટે આ પરીક્ષા આપવી જરૂરી હોય છે? આઇએલ્સ એક્ઝામિનેશન બધા દેશોમાં તમે આપી શકો છો. જ્યાં બી તમારે સ્ટુડન્ટ વિઝા કે પીઆર માટે જવું છે તો આઇએલ્સનું રેકોગ્નાઇઝેશન બધા કન્ટ્રીઝમાં છે. મોસ્ટલી જે ઇંગ્લિશ સ્પીકિંગ કન્ટ્રીઝ છે એમાં આપણે આઇએલ્સનું એક્ઝામિનેશનનું મહત્વ છે વધારે. જી, અચિરાગભાઈ આપની પાસેથી જાણવા માંગીશ કે વર્તમાન સમયમાં વિવિધ દેશોની આપણે વાત કરી રહ્યા છીએ, યુરોપની અંદર ખાસ કરીને મંદીનો માહોલ છે, કયા કયા દેશોમાં હાલમાં વિઝા માટે અપ્લાય કરવું જરૂરી છે? ખાસ કરીને ઘણા વિદ્યાર્થીઓને એવો ખ્યાલ નથી હોતો, અમેરિકા કે લંડન કે પછી કેનેડા જતા હોય છે, પરંતુ એ સ્થિતિ કેવી છે એ લોકોને ખબર નથી હોતી. કયા દેશ માટે વિઝા માટે અપ્લાય કરી શકાય? હવે એના માટે એક આપણું બેઝિકલી હું એવું કહેવા માંગીશ કે જ્યારે બી તમારે સ્ટુડન્ટ વિઝા કે કોઈ પણ વિઝા જોઈએ છે તો એ વખતે પહેલા જે તે દેશની આબોહવા જાણો. એ ખાસ એટલા માટે કે તમે કદાચ અહીંયાથી જતા રહ્યા ત્યાંનું જે એટમોસ્ફિયર છે એ તમને સૂટ નથી થતું તો તમે 2-3 મહિનાથી વધારે ત્યાં સર્વાઈવ નહીં કરી શકો.
બીજી વસ્તુ કે આપણો ઇન્ટેન્શન શું છે, સ્ટડી કરી ઇન્ડિયા પરત આવવું છે અથવા તો ત્યાં ભણવું છે, પછી ત્યાંના ત્યાં વર્ક પરમિટ લેવી છે અથવા ત્યાં આગળ રહેવું છે, એ વસ્તુ પણ ખાસ જોવી રહી. અને જ્યારે આપણે સ્ટુડન્ટ વિઝા ઉપર જતા હોય તો હું એ બી એક સલાહ આપું કે આપણે એવું વિચારો કે તમે ભણવા માટે જ જાઓ છો, બરાબર છે? ખાસ કરીને એના આપણા વિદ્યાર્થીઓ જોઈએ તો સ્ટુડન્ટ વિઝાને એક ખોટી ખોટી રીતે લઈ રહ્યા છે કે સ્ટુડન્ટ વિઝા એટલે મારે વિદેશમાં કમાવા જવું છે, તો એ વિચાર આપણે ન રાખીએ. ન્યુઝીલેન્ડ જાઓ તો ત્યાં આગળ તમને એગ્રીકલ્ચર કે ટુરિઝમ બિઝનેસ છે અથવા તો એના રિલેટેડ જે કોર્સિસ છે એનું સારું કોચિંગ મળે છે. ઓસ્ટ્રેલિયા જાઓ, કેનેડા જાઓ, દરેક દેશની ત્યાંની લોકલ ઇન્ડસ્ટ્રી પ્રમાણે ત્યાંના કોર્સિસની વેલ્યુ પણ છે. એટલે આપણને કયા ફિલ્ડમાં જવું છે, શેમાં વધારે ઇન્ટરેસ્ટ છે, એ પણ વધારે જોવું મહત્વનું છે. ઓકે, એટલે સ્ટુડન્ટ વિઝા માટે જે વિદ્યાર્થી અપ્લાય કરે છે, શું તે જ વિદ્યાર્થી જઈ શકે છે અથવા તેના પતિ પત્ની અથવા પરિવાર સાથે પણ તે વિદેશ જઈ શકે છે? હવે યુકે ને ઓસ્ટ્રેલિયા આ બે કન્ટ્રી એવા છે જે તમને જ્યારે વિઝા આવે છે એ જ વખતે તમને જ્યારે તમારા ડિપેન્ડન્ટ છે તમને સાથે લઈ જવા દે છે, બરાબર? એટલે ઓસ્ટ્રેલિયા એવું કન્ટ્રી છે જે તમારી ને તમારા વાઈફ અથવા તો ડિપેન્ડન્ટ કહી શકીએ આપણે, સ્પાઉસ અથવા તો 5 વર્ષથી નાના બાળકો, કારણ કે 5 વર્ષના બાળકને તમારી સાથે લઈ જવો છે તો એના પણ સ્ટુડન્ટ વિઝા ત્યાં કરવા પડશે, કારણ કે એ પણ ત્યાં જઈને સ્ટડી કરશે, બરાબર છે? તો એ સમય ઓસ્ટ્રેલિયામાં થઈ શકે છે. ન્યુઝીલેન્ડમાં તમારા ડિપેન્ડન્ટ છે તો એમને અલગ મીન્સ આપણે એવું કહી શકીએ કે એમનું જ્યારે બી તમે ત્યાં જાઓ છો 3-1 મહિના 6 મહિના થાય છે પછી આવી શકે અથવા તો તમારી સાથે વિઝિટર વિઝા ઉપર આવી શકે. અને કેનેડા છે એ ડિપેન્ડન્ટને તમારી સાથે જવા માટે મીન્સ તમે એના માટે 3 મહિના પછી જ અપ્લાય કરી શકો. એટલે જ્યારે અને યુકે એવું છે કે તમારા કોર્સ ઉપર પણ આધારિત છે, ડિપ્લોમા છે તો સ્પાઉસને અપ્લાય કરવા દેશે, વિઝામાં કદાચ પ્રોબ્લેમ થઈ શકે. જ્યારે માસ્ટર્સ કોર્સ છે તો એમાં તમે સાથે લઈ જઈ શકો છો. અને ત્યાં જઈ વર્ક પરમિટમાં પણ ડિફરન્સ હોય છે, 20 કલાક કામ મળે છે એમાં પણ ફરક હોય છે દરેક કન્ટ્રી વાઇઝ. એટલે ઓસ્ટ્રેલિયા યુકે આપણે એવું કહી શકીએ કે સ્પાઉસ એટલે ડિપેન્ડન્ટને તમે સાથે લઈ જઈ શકો, પણ પરિવારના ને એટલે મધર ફાધર છે કે એવા કોઈને તમે સાથે નહીં લઈ જઈ શકો. અને એનાથી વિશેષ એક વસ્તુ છે કે જો વિદ્યાર્થી જેના આપણે વિઝા કરીએ છીએ એ 18 વર્ષથી નાનો છે, 18 વર્ષ પૂરા નથી થયા, તો પહેલો એક વસ્તુ છે જે 20 કલાક કામ કરવાનું છે ત્યાં નહીં કરી શકે. અને એની સાથે જો એને એના પેરેન્ટ્સ થાય એટલે મધર અથવા ફાધર બંનેમાંથી એક અથવા બંનેને જો લઈ જવા હશે તો લઈ જઈ શકશે, પણ એના માટે તમારે ડિફરન્ટ એની જે ફોર્માલિટીઝ છે એનું હોય છે જે ફોર્મેટ એ પ્રમાણે તમારે ફોર્માલિટીઝ પૂરી કરવી રહી. જી, એટલે સ્ટુડન્ટ વિઝાની આપણે વધુ કેટલીક માહિતી જાણીશું. એક દર્શક પુત્ર છે ફોનલાઈન પર, તેમને સાંભળીએ. હેલો. હેલો. જી, પ્રશ્ન કરો આપનો. જી, આપનો પ્રશ્ન ફરી એકવાર રિપીટ કરશો. જી, આઈએલ્સ તમે પહેલા અપીયર કરી દો, એનો સ્કોર બહુ ઇમ્પોર્ટન્ટ રહે છે કે જો આઈએલ્સ નો સ્કોર તમારી પાસે નહીં હોય તો તમે અપ્લાય નહીં કરી શકો કોઈ પણ કન્ટ્રીમાં સ્ટુડન્ટ વિઝા માટે. બીજી વસ્તુ છે કે આઈએલ્સ એક્ઝામિનેશનનું રિઝલ્ટની વેલિડિટી એક હોય છે કે જે 2 વર્ષની રહે છે, તમારું રિઝલ્ટ આયાના તારીખથી લઈને 2 વર્ષમાં ગણવામાં આવે છે. તો જો સેકન્ડ યર થયું છે તો અત્યારથી તમે પ્રિપરેશન ચાલુ કરી શકો છો, એની ટ્રેનિંગ લો, એની પ્રિપરેશન્સ કરો, અને પછી જ્યારે તમારે જવાનું હોય એના 6 મહિના પહેલાં બી તમે એક્ઝામ આપીને સ્કોર લાવી શકો છો. કેમ કે જો 2 વર્ષ પતી ગયા તમારે રિઝલ્ટને અને પછી તમારે અપ્લાય કરવું છે તો તમે એના માટે ફરીથી આઈએલ્સ એક્ઝામ આપવી પડશે, કેમ કે તમારું એ રિઝલ્ટ અંદર ગણાશે નહીં 2 વર્ષ પછી. એવું છે. જી, આપણે આ ચર્ચાનો દોર આગળ વધારીશું. એક બ્રેકનો સમય થઈ ગયો છે. દર્શક મિત્રો, એક બ્રેક બાદ પાછા ફરીશું ત્યારે વાત કરીશું આઈએલ્સની એક્ઝામની પ્રિપરેશન કેવી રીતે કરી શકાય અને આગળ જ વાત કરીશું સ્ટુડન્ટ વિઝાના વિવિધ દેશોના વિઝા પ્રોસેસની. એક બ્રેક બાદ.